દિવાળીના તહેવાર પર ભાવનગરની બજારો ફૂલોથી લદાઈ ગઈ છે. જો કે આ સાચા ફૂલો નથી, આ બનાવટી ફૂલો છે. આ બનાવટી ફૂલોમાંથી ભલે ખુશ્બુ ન આવે, પરંતુ લોકોના ઘરને સુશોભિત કરવામાં આ ફૂલ અસલી ફૂલોને પણ ટક્કર આપે છે. દિવાળીના દિવસોમાં લોકો ઘરને શણગારવામાં ખૂબ આનંદ અને ઉમંગ અનુભવતા હોય છે. આથી ભાવનગરમાં દિવાળી પર્વ આવતા પહેલા એક માસ અગાઉથી બનારસી કારીગરો પ્લાસ્ટિકના ફૂલ તેમજ તોરણ જેવી ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ વેચવા ગુજરાતના વિવિધ શહેરોમાં આવી જાય છે. આ કારીગરો ભાવનગરમાં પણ સ્ટોલ ઊભા કરીને અથવા તો પાથરના પાથરીને માલ વેચતા જોવા મળે છે. બનારસમાં તૈયાર થતા આ ફૂલો ગ્રાહકોને આકર્ષિત કરે છે. હું ભાવનગરની બજારમાં ફૂલની ખરીદી કરવા આવ્યો છું અને આ ગુલાબ ફૂલ આવે એની કરતાં ખોટા ફૂલ બનારસથી વેચવા આવે છે. દર વર્ષે બહુ આની માંગ છે અને આ ફૂલ લીધા પછી બીજા વર્ષે લેવા ન પડે એવા ફૂલ હારા આવે છે. ઠેઠ બનારસથી આ લોકો વેચવા આવે છે. આના ફૂલ હવાડે લીધા આવે ગુલાબના ફૂલ એ બહુ પછી કરમાઈ જાય. આ બે વર્ષથી કરમાય નહીં. દર વર્ષે ખરીદી કરવી ન પડે. એક વર્ષ ખાલી જાય બીજા વર્ષે કરવી પડે એવા ફૂલ ભાવનગરમાં બનારસના ફૂલની બહુ ડિમાન્ડ ને બહુ માંગ છે. ભાવનગરની બજારોમાં અવનવી ડિઝાઇનના ફૂલો ધૂમ મચાવી રહ્યા છે. સાચા કુદરતી ફૂલોનું આયુષ્ય અને સુગંધ અમુક કલાકો પૂરતા હોય છે, જ્યારે પ્લાસ્ટિકના ફૂલો એકવાર ખરીદ્યા બાદ બે ત્રણ વર્ષ સુધી ખરીદવા પડતા નથી અને દર વર્ષે ઘરને સુશોભિત કરવામાં કામ આવતા હોય છે. આથી તહેવાર ટાણે પ્લાસ્ટિકના ફૂલો ખરીદવામાં લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ બનારસી પરિવારો અહીં ફૂલો વેચવા આવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે તેઓ માલ વેચવા આવી રહ્યા છે. આ વર્ષે ભાવમાં 25% વધારો જોવા મળી રહ્યો છે. આથી આ વેપારીઓને હજુ જોઈએ તેવી ગરાગી મળતી થઈ નથી. હમ હર સાલ ઇસ સાલ યહાં પે ધંધા કરને આતે હૈ ઓર જો કિ ફૂલ કપડે વાલે ઓર પ્લાસ્ટિક કે જો હોતે હૈ યહી હમ લોગ લાકે બેચતે હૈ. પહેલે જો થા ઉસમે દામ મે સબ મે બઢતરી હો ગયા હૈ. ઇસ હિસાબ સે થોડા ધંધે પે માર પડા હૈ. 2 સાલ કોરોના મે ચલા ગયા ઇસકે હિસાબ સે ઓર માર પડા હૈ. જૈસા ગ્રાહકી હોની ચાહીએ વૈસી ગ્રાહકી નહીં હૈ. જો કે તેમ છતાં દિવાળી જેવા પ્રકાશના પર્વ પર લોકોમાં પોતાના ઘરને સુશોભિત જોવા ઈચ્છે છે. આથી ધીમી ગતિએ પણ ભાવનગરની બજારોમાં આર્ટિફિશિયલ ફૂલો ખરીદી અને વિવિધ વેરાયટીના ફૂલોના રંગોએ આકર્ષણ જમાવી દીધું છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર.